શીખી ગયા અને આજે આપણો ટોપિક છે જમરૂકનો જ. તો આ કઈ પિક્ચર ડ્રો કરી છે? તો આ જમરૂકનું. કયું ચિત્ર છે? જમરૂકનું. તો હું આજે અહીંયા જ ડોટ દ્વારા લખીશ અને પછી અહીંયા આપણે સંકેત દ્વારા લખીશું. તો ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. તો સૌ પહેલા જમરૂકનું જ હું અહીંયા ડોટ દ્વારા લખીશ. તો પહેલા ડોટ વાળો જમરૂકનો જ. પછી આપણે શું કરીએ છીએ? અહીંયા એક બોક્સ છોડીએ છીએ અને અહીંયા બીજો જમરૂકનો જ. હવે અહીંયા બોક્સ છોડીશું અને અહીંયા આપણે જમરૂકનો જ ડોટ વાળો લખીશું. હવે આપણે અહીંયા શું કરીશું? તો જે ડોટ વાળો જમરૂકનો જ છે એના ઉપર ગુંટીશું. તો સૌ પહેલા આપણે શું કરીશું? અર્ધગોળ, બીજું અર્ધગોળ અને અહીંયા આપણે ગોળ કરીશું. તો શું બની ગયું? આ જમરૂકનો જ. હવે આ ખાનું તો આપણે છોડ્યું છે અને અહીંયા શું કરીશું? ડોટ વાળું જમરૂકનો જ નાખ્યું છે તો એના ઉપર શું કરીશું? આપણે ગુંટીશું. તો સૌ પહેલા આપણે શું કર્યું? તો સૌ પહેલા આપણે અર્ધગોળ, પછી અહીંયાથી બીજું અર્ધગોળ અને હવે શું કરીશું? તો આપણે હવે ગોળ કરીશું. તો શું છે? આ જમરૂકનો જ. હવે આ ખાનું આપણે છોડ્યું છે ને અહીંયા શું કરીશું? તો જમરૂકનો જ ડોટ વાળો છે તો એના ઉપર આપણે ગુંટીશું. તો પહેલા અર્ધગોળ, બીજું અર્ધગોળ અને ગોળ. તો શું કર્યું આપણે? આ જમરૂકનો જ. શું છે આ? કયો જ? તો જમરૂકનો જ. હવે આપણે આ લાઈન છોડી દઈશું અને આપણે લખીશું. તો અહીંયા પણ આપણે ડોટ વાળો જમરૂકનો જ લખીશું, પછી આ બોક્સ છોડી દઈશું ને અહીંયા આપણે જમરૂકનો જ ડોટ વાળો લખીશું. પછી આ ખાનું પણ આપણે છોડીશું અને અહીંયા આપણે ડોટ વાળો જમરૂકનો જ લખીશું. હવે આપણે અહીંયા શું કરીશું? તો જમરૂકનો જ ડોટ વાળો છે તો એના ઉપર આપણે શું કરવાનું છે? ગુંટવાનું છે. તો સૌ પહેલા અર્ધગોળ, બીજું અર્ધગોળ અને હવે ઉપરથી આ રીતે આપણે ગોળ કરીશું. તો શું બની ગયું? આ જમરૂકનો જ. કયું મૂળાક્ષર છે આ? તો જમરૂકનો જ. હવે આ બોક્સ છોડીશું અને અહીંયા ડોટ વાળો છે તેના ઉપર આપણે ગુંટીશું. તો સૌ પહેલા અર્ધગોળ, પછી બીજું અર્ધગોળ અને હવે ઉપરથી આપણે શું કરીશું? ગોળ. ઉપરથી આ રીતે ગોળ કરીશું. તો શું બની ગયું? આ જમરૂકનો જ. જ મૂળાક્ષર. હવે અહીંયા આપણે એક ખાનું છોડીશું ને અહીંયા આપણે ગુંટીશું. તો જમરૂકનો જ ડોટ વાળો છે તો તેના ઉપર આપણે ગુંટીશું. તો સૌ પહેલા શું કર્યું અમે? અર્ધગોળ, પછી તેને જોઈન્ટમાં બીજું અર્ધગોળ અને હવે શું કરીશું? તો ઉપરથી આપણે ગોળ કરીશું. સો ગોળ. તો શું બની ગયું? જ જમરૂકનો જ. શું છે આ? જમરૂક. તો શું બોલવાનું? જ જમરૂકનો જ. તો આ રીતે તમારે ફર્સ્ટ પેજ ઉપર આ રીતે લખવાનું છે અને સેકન્ડ પેજ ઉપર આપણે શું કરીશું? તો સંકેતો દ્વારા. તો આના સંકેતોમાં કયો સંકેતો આવે છે? તો કયો સંકેત આવે છે? તો પહેલા આવે છે અર્ધગોળ, પછી બીજું અર્ધગોળ અને પછી શું આવે છે? ગોળ. ઓકે, તો હવે આપણે શું કરીશું? તો પહેલા અર્ધગોળ, બીજું અર્ધગોળ અને અહીંયા ગોળ. તો શું બની ગયું? આ જમરૂકનો જ. આ ત્રણ સંકેતો દ્વારા અહીંયા આપણે જમરૂકનો જ લખતા શીખીશું. તો ચલો સૌ પહેલા આપણે શું કરીશું? તો અર્ધગોળ, હવે બીજું અર્ધગોળ અને હવે અહીંયા શું બાકી રહ્યું? તો આ શું છે? અર્ધગોળ અને આ પણ અર્ધગોળ.
પછી ડાબી સાઈડ વાળો હવે બાકી શું રહ્યું તો હજી ગોળ બાકી રહે ને તો અહીંયા આપણે શું કરીશું ગોળ કરીશું તો અહીંયા આપણે આ રીતે ઉપરથી ગોળ કરીશું તો શું બની ગયું આ જ જમરૂખનો જ શું છે જ જમરૂખનો જ હવે આ ખાનું આપણે છોડીશું ને અહીંયા આપણે આ ત્રણ સંકેતો દ્વારા અહીંયા જમરૂખનો જ લખીશું તો સૌ પહેલા શું કરીશું તો આ સંકેત કયો છે તો જમણી સાઈડ વાળો અર્ધગોળ પછી ડાબી સાઈડ વાળો અર્ધગોળ હવે બાકી શું રહ્યું તો આ શું છે ગોળ હવે ગોળ બાકી છે ને તો આપણે અહીંયા ગોળ કરીશું તો શું છે આ જ જમરૂખનો જ જ જમરૂખનો જ હવે આ બોક્સ છોડીશું ને અહીંયા આપણે ફરીથી લખીશું તો આ ત્રણ સંકેતો દ્વારા જ આપણે અહીંયા લખીશું તો સૌ પહેલા અર્ધગોળ બીજું અર્ધગોળ અને હવે તો ગોળ તો અહીંયા આપણે શું કરીશું ગોળ કરીશું તો શું બની ગયું આ જ જમરૂખનો જ જ જમરૂખનો જ હવે આપણે આ લાઈન છોડીશું ને અહીંયા આપણે ફરીથી લખીશું તો સૌ પહેલા જમણી સાઈડ વાળો અર્ધગોળ પછી ડાબી સાઈડ વાળો અર્ધગોળ હવે શું બાકી રહ્યું તો ગોળ તો શું કર્યું આપણે આ જ ચમરૂખનો જ જ ચમરૂખનો જ હવે આ ખાનું છોડીશું અને અહીંયા આપણે ફરીથી લખીશું તો સૌ પહેલા કયું છે આ અર્ધગોળ તો આપણે શું કર્યું અર્ધગોળ હવે બીજું અર્ધગોળ તો આપણે બીજું અર્ધગોળ કરીશું હવે શું બાકી રહ્યું તો ગોળ બાકી છે ને હજુ તો અહીંયા આપણે શું કરીશું ગોળ તો આ અર્ધગોળને અડાડીને આ રીતે ઉપરથી ગોળ કરીશું તો શું બની ગયું જ ચમરૂખનો જ જ ચમરૂખનો જ હવે આ ખાનું છોડીશું ને લાસ્ટમાં આપણે જ ચમરૂખનો જ લખીશું તો સૌ પહેલા આપણે શું કરવાનું છે આ રીતે અર્ધગોળ પહેલા કરીશું પછી બીજું અર્ધગોળ શું કર્યું આપણે આ એક અર્ધગોળ ને અહીંયા છે બીજું અર્ધગોળ હવે બાકી શું રહ્યું તો ગોળ તો આપણે ક્યાં કરવાનું છે આપણે અહીંયા કરીશું હવે આ શું લખ્યું આપણે જ જમરૂખનો જ તો આજે આપણે શું શીખ્યા કે જમરૂખનો જ શીખ્યા હવે આપણે એકવાર આજે ફરીથી બોલતા જઈશું અને લખતા જઈશું તો સૌ પહેલા શું આવે મૂળાક્ષરમાં તો ક કમળનો ક પછી કમળના ક પછી શું આવે તો ખ ખનનો ખ પછી ઘ ગણપતિનો ઘ ગણપતિના ઘ પછી ઘ આવે કયો ઘ તો ઘ ઘરનો ઘ પછી આપણે અહીંયા લખીશું ઓકે તો જ ચકલીનો ચ ચકલીના ચ પછી શું આવે તો છ છત્રીનો છ તો છ છત્રીનો છ ને છત્રીના છ પછી તો એ આપણો આજનો ટોપિક છે કયો તો જ જમરૂખનો જ છે ને તો છત્રીના છ પછી શું આવે તો જમરૂખનો જ એ આપણે અહીંયા લખીશું જ તો જમરૂખનો જ કઈ રીતે આપણે લખ્યું તો ચલો સૌ પહેલા આપણે શું કર્યું અર્ધગોળ કર્યું ને પછી બીજું અર્ધગોળ કર્યું અને પછી શું કર્યું તું આપણે ગોળ કર્યું તો આ શું બની ગયું જ ચમરૂખનો જ ચલો આપણે એકવાર બોલી લઈએ તો ક કમળનો ક ખ ખનનો ખ ઘ ગણપતિનો ઘ ઘ ઘરનો ઘ ચ ચકલીનો ચ છ છત્રીનો છ અને આપણો ટોપિક છે આજે જ
ચામરુખનો જ આજે મેં તમને બતાવ્યું એ રીતે ફર્સ્ટ પેજ ઉપર આ રીતે ડોટ વાળું હોય તેના ઉપર ઘૂંટવાનું અને સેકન્ડ પેજ ઉપર સંકેતો દ્વારા લખવાનું રહેશે. થેન્ક યુ.